જયંબે ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઓલ યુટ્યુબ ચેનલ ઓફ જયંબે ગ્રુપ ઓફ સ્કૂલ. મિત્રો, ટેન્સની અંદર ફરી પાછા આપણે આગળ વધીએ, કન્ટિન્યુ કરીએ. તો પ્રીવિયસ વિડીયોની અંદર આપણે ચાલુ જે કાળ હતા ત્યાં સુધીની સાદા ત્રણ અને ચાલુ ત્રણ સુધીની ચર્ચા કરી ગયા છીએ. હવે મિત્રો, વાત કરવાના છીએ આપણા પૂર્ણ ટેન્સની, એટલે કે આપણા પરફેક્ટ જે કાળ છે એના વિશેની ચર્ચા કરવાના છીએ. તો સૌ પ્રથમ આપણે લઈએ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, બરાબર, જેને આપણે શું કહીશું, પૂર્ણ વર્તમાન. હવે જો પૂર્ણ છે અને પાછો વર્તમાન છે, તો હવે એમાં બે વસ્તુ ભેગી થાય છે ને, કે ક્રિયા જે છે એ પૂરી થઈ ગયેલી છે પણ વર્તમાન એ છે. તો એવું કહી શકાય કે જે ક્રિયા ભૂતકાળમાં પૂરી થઈ ગઈ હોય પણ એની અસર જે છે એ વર્તમાનની અંદર કેવી દેખાય, તો કે આપણને ચાલુ દેખાતી હોય. તો ક્રિયાની અસર જે છે એ વર્તમાનમાં એ અમુક સમય સુધી ચાલુ થાય છે અથવા તો ચાલુ હોય એવું જ્યારે આપણને દેખાય ત્યારે આપણે પૂર્ણ વર્તમાન કાળ જે છે એનો ઉપયોગ કરીશું. તો આપણે એનો યુઝિસ શું લખી શકીએ કે ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે પરંતુ તેની અસર વર્તમાનમાં અમુક સમય સુધી ચાલુ રહે છે તેવું દર્શાવે. આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, તો કે આપણા ચાલુ સોરી પૂર્ણ વર્તમાન કાળ. બરાબર મિત્રો, યાદ રાખજો કે તમારી ક્રિયા જે છે એ કેવી થઈ ગઈ છે, પૂર્ણ થઈ ગઈ છે, પણ એની જે અસર છે એ વર્તમાનની અંદર આપણને કેવી દેખાય છે, ચાલુ રહે અમુક સમય સુધી એવું દેખાય છે. તો હવે આપણે આવા પ્રકારની જ્યારે આપણી સમક્ષ ક્રિયા આવશે ત્યારે આપણે ટુ બી ના રૂપ તરીકે શું લેશું, તો કે અહીંયા ટુ બી ના રૂપ તરીકે આવશે હેવ અને હેઝ, બરાબર, આપણું ટુ બી નું રૂપ છે. હવે એની સાથે વર્બ જે છે કેવું વપરાશે, તો કે પાસ્ટ પાર્ટિસિપલ. પાસ્ટ પાર્ટિસિપલ એટલે ક્રિયાપદનું કેવું રૂપ, તો કે ત્રીજું રૂપ, વિથ થ્રી, જેને આપણે શું કહીએ છીએ, ભૂત કૃતંતનું રૂપ કહીએ છીએ. હવે મિત્ર, એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે તમારે પરફેક્ટ ટેન્સ જે છે એને સમજાવવા માટે અથવા તો તમારે ખુદને સમજવા માટે તમારે તમામ પ્રકારના જે વર્બ છે એના ત્રીજા રૂપ, મેં તે દિવસે તમને સમજાવેલા કે ગો મૂળ રૂપ છે, વેન્ટ એનું બીજું રૂપ છે, તો ત્રીજું રૂપ એનું શું થાય, ગોન થાય. તો એવા જેટલા ભૂત કૃતંત રૂપો છે જેને આપણે પાસ્ટ પાર્ટિસિપલ કહીએ છીએ એ તમામે તમામ તમારે પરફેક્ટ ટેન્સ માટે તમારે ક્લિયર કરવાના રહેશે, બરાબર. તો આપણે અહીંયા હેવેઝ પ્લસ વિથ્રી જે છે એનો ઉપયોગ કરીએ છીએ. તો હવે હેવેઝ પ્લસ વિથ્રી વાપરીએ છીએ, તો હવે આપણને ઘણીવાર નેગેટિવ સેન્ટેન્સ તરીકે કાંઈ પણ આપેલું હોય તો હેવ છે એનું આપણે હેવન્ટ કરીશું અને તમને હેઝ આપેલું છે એનું શું કરીશું, હેઝન્ટ કરીશું. ક્યારે, તો કે નકારાત્મક ક્રિયા દર્શાવવા માટે. હવે એક પ્રશ્ન આપણને એ રહેશે કે હું હેવ અને હેઝ જે છે એને ક્યારે વાપરી શકું. તો મિત્રો, આઈ વી અને તમને આપેલું હોય યુ અથવા તો ધે, બરાબર, તો દરેકની સાથે તમે હેવ તમારું ટુબીનું રૂપ જે છે એનો ઉપયોગ કરી શકો છો અને તમને હી શી અને ઇટ આપેલું છે તો એની માટે તમારે હેઝ એટલે કરતા ત્રીજા પુરુષની સાથે તમારે હેઝ વાપરવાનું છે અને આઈ વી યુ ધે સાથે તમારે હેવનો ઉપયોગ કરવાનો છે. હવે સમય સૂચક શબ્દો તમને આપેલા છે મિત્રો, તો કયા એવા સમય સૂચક શબ્દો છે,
કે જેના આધારે તમે મારો ટેન્સ પરફેક્ટ છે એવું હું પ્રદર્શિત કરી શકું. તો એક તો હશે ઓલરેડી, બરાબર. ત્યારબાદ આપેલું હશે જસ્ટ નાવ, સ્ટીલ નાવ. ત્યારબાદ હશે એવર, નેવર, બરાબર. હવે આની અંદર મિત્રો વાત કરીએ એવરની, તો એવર વર્ડ જે છે યટ અને રિસેન્ટલી. હવે આ જે એવર વર્ડ જે તમને આપેલો છે એ તમારે પ્રશ્નાર્થ વાક્યમાં મુકાય છે. આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની છે, બરાબર. હવે આપણે આના સામાન્ય રીતે ઉદાહરણ જોઈએ. એની અંદર ક્રિયા જે છે એ પૂરી થઈ ગઈ હશે, પણ એ ક્રિયાની અસર જે હશે એ વર્તમાનની અંદર ચાલુ દેખાતી હશે. મતલબ ભૂતનો પણ ભૂત, બરાબર, જેને આપણે મહાભૂત કહીએ છીએ.
तो ई टाइप નું કહી રહ્યા છે કે ભૂતકાળનો પણ ભૂતકાળ એટલે શું થશે તો કે પૂર્ણ ભૂતકાળ is equal to પૂર્ણ ભૂતકાળ તો હવે બે ભૂતકાળ છે ને મિત્રો एक सादो भूतकाळ होय ने एक पूर्ण भूतकाळ होय तो ज भूतनो भूत थाय ने એટલે કે ભૂતકાળનો પણ ભૂતકાળ તો કહી શકાય કે ભૂતકાળ જે છે એમાં કોઈ નિશ્ચિત સમયે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી બરાબર યાદ રાખજો મિત્રો ભૂતકાળમાં કોઈ નિશ્ચિત સમયે क्रिया केटली हशे तो के बे भूत छे ने मित्रों तो क्रिया पण केटली हशे बे हशे खास याद रखो पूर्ण भूतकाळ मां बे क्रिया बराबर हवे बे क्रिया नी अंदर पण शुं होय छे तो प्रथम बनेली क्रिया इसे माशे पूर्ण भूतकाळ मां बराबर याद रखजो प्रथम बनेली क्रिया पूर्ण भूतकाळ मां अने बीजी बनेली क्रिया महाभूत बने तो आ महाभूत नी वात अपने करी के प्रथम क्रिया केटली हशे बे हशे तो जेमा प्रथम जे क्रिया बनी गई हशे बराबर मित्रों पूर्ण थई गई हशे તે પ્રથમ બનેલી ક્રિયામાં પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરવાનો છે હવે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરો છો ઇટ મીન્સ શું થશે તો કે પૂર્ણ ભૂતકાળ જે છે એનું ક્રિયાપદ અને એનું વર્બ અને ટુ બી નું રૂપ મુકાશે તો વાત કરીએ કે પૂર્ણ ભૂતકાળમાં બરાબર ટુ બી ના રૂપ તરીકે શું મુકાય છે તો કે હેડ નો ઉપયોગ થાય છે અને હેડ ની સાથે વી થ્રી એટલે કે તમારો પાસ્ટ પાર્ટિસિપલ બરાબર તો હેડ પ્લસ વી થ્રી જે છે એનો ઉપયોગ તમારે પૂર્ણ ભૂતકાળનો કરવો છે પ્રથમ બનેલી ક્રિયા માટે શું આવશે હેડ પ્લસ વી થ્રી આવશે અને બીજી બનેલી સાદો ભૂતકાળ તો એ આપણે શીખી ગયા છીએ સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું વી ટુ નું રૂપ મુકાય છે બરાબર તો બંને ક્રિયાની અંદર ક્લિયર થઈએ કે પ્રથમ બનેલી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ બીજી બનેલી ક્રિયા માટે સાદો ભૂતકાળ એમાં પૂર્ણ ભૂતકાળમાં ટુ બી ના રૂપ તરીકે હેડ મુકાય છે સાથે ક્રિયાપદનું વી થ્રી મુકાય છે અને બીજી બનેલી ક્રિયા છે સાદો ભૂતકાળ તો એની અંદર ક્રિયાપદનું વી ટુ મુકાય છે બરાબર તો હવે બંને ક્રિયાની અંદર કઈ રીતે પ્રથમ ક્રિયા હોય ને કઈ રીતે બીજી ક્રિયા હોય તો એની ચર્ચા કરીએ મિત્રો હવે બે ક્રિયા દર્શાવવાની છે તો બંને ક્રમિક ક્રિયાઓના સંયોજક તરીકે પણ આપણે કંઈક યુઝ કરવું જોશે સંયોજક તરીકે શું મુકાય છે આફ્ટર બિફોર અને વેન બરાબર હવે બે ક્રિયાની વાત તો પ્રથમ ક્રિયા
બીજી ક્રિયા હવે પ્રથમ બનેલી ક્રિયા જે છે એમના માટે તમારે યુઝ કરવાનું છે તો પ્રથમ બનેલી ક્રિયા જે છે તમારી કયા કાળમાં હોય છે પૂર્ણ ભૂતકાળમાં હોય છે અને બીજી બનેલી ક્રિયા તમારી સાદા ભૂતકાળમાં હોય છે ધ પેશન્ટ હેડ ડાઈટ વેન ધ ડોક્ટર કે હવે જો આપણે ઉપયોગ કરીએ છીએ વેન ઉદાહરણ જોઈએ મિત્રો છે
आराधना से टू मी दैट शी हैड वॉन द फॉर एग्जाम्पल तरीके कोई प्रश्नार्थ वाक्य हशे कंडक्टर आस्क्ड मी कंडक्टरे मने पूछू शू तो के व्हाट आई हैड डन फॉर જ્યારે તમને કોઈ પણ પૂર્ણ ભૂતકાળની અંદર એટલે કે બે ક્રિયા આપેલી હોય ત્યારે પ્રથમ ક્રિયા માટે પૂર્ણભૂત અને બીજી ક્રિયા માટે સાધકભૂત જે છે એનો ઉપયોગ કરવાનો રહેશે મિત્રો ભૂતાને આ તમારા વી2ના રૂપો છે અને આ તમારા હેડ પ્લસ વી3ના રૂપો આપેલા છે તો પૂર્ણ વર્તમાનકાળ અને પૂર્ણ ભૂતકાળ બંનેને અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ નોટની અંદર નોટ ડાઉન કરી અને તમારી રીતે વાક્ય બનાવવાની ટ્રાય કરજો થેન્ક યુ સો મચ